Hello, dear India student. Today we are going to discuss our next activity, our activity number 2D. In last lecture, આપણે શું ભણ્યા હતા વિદ્યાર્થી મિત્રો? તો લાસ્ટ લેક્ચર ની અંદર કેટલી એક્ટિવિટી કરી હતી આપણે? એક્ટિવિટી નંબર 2, એક્ટિવિટી નંબર 2 બી અને સી આ બે આપણે કમ્પ્લીટ કરી હતી. હવે એક્ટિવિટી 2D એમાં શું છે? તો એક્ટિવિટી 2D છે એની અંદર તમને એક ટેબલ આપ્યું છે. શું આપ્યું છે? એક ટેબલ આપ્યું છે. તો ટેબલ જે તમને આપ્યું છે તો એના પરથી તમારે જે ખાલી જગ્યા આપી છે એ તમારે ફિલઅપ કરવાની છે. તો એમાં જો એક્ટિવિટી 2B પછી શું છે? ઈ છે. ઓકે, તો એક્ટિવિટી 2E, એક્ટિવિટી 2E માં જો ખાલી જગ્યા આપી છે, ફિલ ઇન ધ ગેપ્સ બેઝડ ઓન ધ ટેબલ એન્ડ કમ્પ્લીટ ધ પેરેગ્રાફ, રીડ યોર પેરેગ્રાફ ટુ યોર ક્લાસમેટ. કે તમારે આ પેરેગ્રાફ તમારા ક્લાસમેટ સામે વાંચવાનો છે. તો જો સાયન્સ ફેર ની વાત છે, ઓકે, તો એમાં કોને કઈ કઈ રિસ્પોન્સિબિલિટી સોંપાઈ છે, કોને કયો કાર્ય સોંપાયો છે, એ પ્રમાણે એક ખાલી જગ્યા તૈયાર કરી છે. એ પેરેગ્રાફ છે એમાં ખાલી જગ્યા આપેલી છે. તો એ પ્રમાણે આપણે શું કરવાનું છે? તો એ પ્રમાણે આપણે ફિલઅપ કરવાનું છે. તો જોઈએ વન બાય વન. તો જો ધ સાયન્સ ફેર કમિટી મેમ્બર્સ વિલ રીચ, તો સાયન્સ ફેર કમિટી મેમ્બર ક્યાં પહોંચશે? તો જો વિદ્યાર્થી મિત્રો ક્યાં લખેલું છે? તો જો તમને ઉપર જ જે ટાઇટલ આપેલું છે એમાં તમને જોવા મળશે, ધેર વિલ બી સાયન્સ ફેર એટ વલસાડ બિહાર. છે ક્યાં જોવા મળશે વિદ્યાર્થી મિત્રો? વલસાડમાં. તો જે પહેલી ખાલી જગ્યા છે એની અંદર આપણે શું લખીશું? એ ખાલી જગ્યામાં આપણે લખીશું બિહારસી વલસાડ. ઓકે, એટ 8 ઇન ધ મોર્નિંગ પાર્ટિસિપન્ટ ડેશ ડેશ આફ્ટર 9 AM. તો પાર્ટિસિપન્ટ શું કરશે 9 વાગે? તો પાર્ટિસિપન્ટ જે છે એ બધા આવશે, બરોબર. તો 9 વાગે આવશે એના માટે આપણે શું લખીએ છીએ? તો ભવિષ્યકાળ છે એટલા એના માટે લખી છે વિલ, અને આવશે એના માટે લખી અરાઈવ. ઓકે, વિલ અરાઈવ. પછી જો નામ આપેલા છે કેટલાક આપણને, તો જો સિદ્ધિ રાજવી અને બીજા નંબરમાં કોનું નામ છે? સિદ્ધિ રાજવી વિલિયમ. તો આ બધા જો સ્ટુડન્ટના નામ છે, તો જો તમે સ્ટુડન્ટના કોલમમાં તમે જોશો તો કેટલાક સ્ટુડન્ટના તમને નામ દેખાશે? સિદ્ધિ રાજવી વિલિયમ એ બધા તમને નામ દેખાશે. ઓકે, તો જો શું લખ્યું છે? સિદ્ધિ રાજવી એન્ડ વિલિયમ ડેશ ધ એન્ટ્રીઝ. તો શું કરવાના છે? સિદ્ધિ રાજવી અને સિદ્ધિ રાજવી અને બીજા નંબરમાં વિલિયમ, તો એ શું કરવાના છે? તો જો વર્ક એન્ડ રિસ્પોન્સિબિલિટીમાં જો કે સિદ્ધિ રાજવીર અને વિલિયમનું કામ શું છે, તો જો શું લખ્યું છે વિદ્યાર્થી મિત્રો? રજિસ્ટર ધ એન્ટ્રી જેવું લખ્યું છે, દેખાય છે બુકની અંદર? રજિસ્ટર ધ એન્ટ્રી. ઓકે, તો આપણે શું લખીશું? તો રજિસ્ટર કરવાનું એમનું કામ છે. તો એ શું કરશે 9 વાગે? તો એન્ટ્રી જે છે એ રજિસ્ટર કરશે. તો એન્ટ્રી રજિસ્ટર કરશે એના માટે શું લખવાનું છે? વિલ રજિસ્ટર. અંકિતભાઈ એમના ટીચર છે. જો ટીચર જે અલગ અલગ ટીચર ફાળવી દીધેલા છે અને અલગ અલગ સ્ટુડન્ટ ફાળવી દીધા છે, તો આ જે સ્ટુડન્ટ છે એમને ગાઈડ કોણ કરશે? તો જે ટીચરમાં છે એ લોકો એને ગાઈડ કરશે. તો કોણ ગાઈડ કરશે વિદ્યાર્થી મિત્રો? આ લોકોના ટીચર કોણ છે? તો અંકિતભાઈ છે. તો આ અંકિતભાઈ એમને ગાઈડ કરશે. તો અહીં આગળ આપણે શું લખીશું? નેક્સ્ટ બ્લેકની અંદર લખીશું અંકિતભાઈ. અંકિતભાઈ એ લોકોને ગાઈડ કરશે. નેક્સ્ટ, ડેશ ડેશ એન્ડ દક્ષા વિલ સી નેક્સ્ટ ટુ ધ રજિસ્ટ્રેશન ટેબલ. તો રજિસ્ટ્રેશન ટેબલ આગળ કોણ બેસશે? તો તમે જુઓ અંદર રજિસ્ટ્રેશન ટેબલ છે ત્યાં આગળ કોણ બેસશે? તો ત્યાં આગળ કોણ બેસશે? તો મેઘા અને રોહિત. તો મેઘા અને રોહિત ત્યાં આગળ બેસશે. જો અલર્ટ ધ સ્ટોલ એનું રિસ્પોન્સિબિલિટી શું છે? તો અલર્ટ ધ સ્ટોલ્સ એ બધાને સ્ટોલ્સ એલર્ટ કરશે. એટલા માટે આપણે લખીશું મેઘા રોહિત એન્ડ દક્ષા વિલ સી નેક્સ્ટ ટુ રજિસ્ટ્રેશન ટેબલ. તો જો રજિસ્ટ્રેશન એન્ટ્રીઝ, તો રજિસ્ટ્રેશન જે ટેબલ છે એના પછી નેક્સ્ટ કોનો વારો છે? તો મેઘા રોહિત અને દક્ષાનું ટેબલ છે. તો ત્યાં આગળ આપણે લખીશું મેઘા અને રોહિત.
तो एना पछीनी खाली जगह में शू लखीशू आपणे मेगा अने पछी लखीशू रोहित मेगा ने रोहित हां नेक्स्ट वर्ड दे डैश डैश स्टॉल्स तो पार्टिसिपेंट ते शू करशे જે મેઘા અને મેઘા રોહિત દક્ષા છે એ લોકો શું કરશે તો પાર્ટિસિપન્ટ્સ જે છે એમને સ્ટોલ્સ અલોટ કરશે તો એના માટે શું લખીશું આપણે વિલ અલોટ શું લખાય એના માટે વિલ અલોટ એટલે એમને અલોટ કરશે ધેર વિલ બી ફાઇવ સેક્શન ઇન ધ ડેશ તો ફાઇવ સેક્શન ક્યાં હશે તો શેની વાત કરી છે વિદ્યાર્થી મિત્રો આપણે સાયન્સ ફેરની વાત કરી છે તો એ જે ક્યાં આગળ હશે તો સાયન્સ ફેરમાં હશે કેટલા સેક્શન છે તો ફાઇવ સેક્શન તો અહીંયા લખીશું ફાઇવ સેક્શન ક્યાં હશે તો ફાઇવ સેક્શન હશે સાયન્સ ફેરમાં સાયન્સ ફેર ઓકે એના પછી છે નીતા વિલ બી વોલન્ટિયર ફોર ધ ફર્સ્ટ સેક્શન તો જે નીતા છે એ ફર્સ્ટ સેક્શનની વોલન્ટિયર હશે સી ડેશ ટેબલ્સ તો જો હવે નીતા છે એ ફર્સ્ટ સેક્શનની વોલન્ટિયર છે તો નીતા ક્યાં લખ્યું છે તો થર્ડ નંબરના ટેબલમાં જુઓ નિશા તુષાર દિવ્યા દિવ્યેશ રીટા અને તસ્લીમા એવું લખ્યું છે તો નીતા નીતાનું કામ શું છે વિદ્યાર્થી મિત્રો જુઓ તો એ ટેબલ આપશે ચહેરા આપશે પુષ્પિન આપશે સેલોટેપ આપશે બરોબર આ બધું કોને આપશે તો પાર્ટિસિપન્ટને આ બધી વસ્તુ એ આપશે ઓકે તો લખીશું આપણે નીતા વિલ્યુ વોલન્ટિયર ફોર ધ ફર્સ્ટ સેક્શન સી ગેસ ટેબલ તો શું આપશે શું તો ટેબલને શું કરશે તો અહીંયા લખ્યું છે ટેબલને આપશે તો આપશે એના માટે શું કહીશું આપણે ફ્યુચર માટે તો એના માટે આપણે લખીશું વિલ ગીવ શું લખાશે એમાં વિલ ગીવ એટલે આપશે નેક્સ્ટ તુષાર લી વોલન્ટિયર સેકન્ડ સેક્શન તો તુષાર છે એ સેકન્ડ સેક્શનનો વોલન્ટિયર છે દિવ્યેશ વિલ લુક આફ્ટર ધ ડેશ સેક્શન તો દિવ્યેશ છે એ કયા સેક્શનની દેખરેખ રાખશે તો જુઓ તો થર્ડ નંબરનું જે સેક્શન છે એનું તો જે દિવ્યેશ છે એ કયા સેક્શન તો એમાં આવશે થર્ડ સેક્શન એ થર્ડ સેક્શનનું ધ્યાન રાખશે એના પછી છે તલીસમાં ડેશ ગાઈડ ફોર્થ સેક્શન તો આમાં બીજું કંઈ કરવાનું નથી તો આમાં ભવિષ્યકાળમાં આપણે લખીએ છીએ એટલા માટે ખાલી ખાલી જગ્યામાં આપણે શું લખવાનું છે તો વ્હીલ લખવાનું છે ઓકે તલીસમાં વ્હીલ વ્હીલ ગાઈડ ફોર્થ સેક્શન રીટા વિલ વર્ક ફોર ફિફ્થ સેક્શન રીટા છે એ ફિફ્થ સેક્શન માટે વર્ક કરશે સલમાન ખાન એન્ડ નીરુ બેન શું કરશે આ પાંચ વોલન્ટિયરને શું કરે તો સલમાન ખાન અને નીરુબેન કોણ છે તો જો સલમાન ખાન અને નીરુબેન એ ટીચર છે તો મેં તમને પહેલા જ કીધું ટીચરનું કામ શું છે અહીંયા તો ટીચરનું કામ છે ગાઈડ કરવું તો એ શું કરશે ગાઈડ કરશે તો અહીંયા આપણે આન્સરમાં લખીશું સલમાન ખાન એ નીરુબેન વિલ ગાઈડ આપશે શું આવશે વિલ ગાઈડ નેક્સ્ટ હરેશ અજીત વંદના ડેશ ટી તો ટી ને શું કરવાનું છે સર્વ કરવાનું છે જો સેકન્ડ લાસ્ટ નંબરનું જે ટેબલ છે એમાં વર્કમાં જુઓ તો શું કરશે એ લોકો ટી છે એને સર્વ કરશે તો શું લખવાનું છે આમાં વીર સર્વ શું આવશે વીર સર્વ ઓકે એન એન સ્નેક્સ એટ 11 ઇન ધ મોર્નિંગ એટ 2 ઓક્લોક ઇન ધ આફ્ટરનૂન બરાબર બે ટાઈમે નાસ્તો સર્વ કરશે ભારતી એન તરુણ ભારતી એન તરુણ ડેશ જજીસ તો ભારતી અને તરુણનું વર્ક શું છે જુઓ તો એ શું કરશે જુઓ લખેલું છે એનું વર્ક શું છે તો એ જે જજીસ છે અને ગેસ્ટ છે એ બધાને વેલકમ કરશે ઓકે તો અહીંયા લખીશું આપણે વિલ વેલકમ શું આવશે ખાલી જગ્યામાં વિલ વેલકમ ઓકે ખાલી જગ્યા છેલ્લી હતી કમ્પ્લીટ હવે જો આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન બેઝડ ઓન એક્ટિવિટી 2D એન્ડ ઈ તો એક્ટિવિટી 2D અને ઈ જે આપણે હમણાં જોઈ બરોબર તો એના રિલેટેડ આપણે કેટલાક ક્વેશ્ચન્સ આપેલા છે એનો આન્સર આપણે આપવાનો છે
હાઉ મેની સ્ટુડન્ટ્સ વિલ વોલન્ટિયર ઇન ધ સાયન્સ ફેર. તો વિદ્યાર્થી મિત્રો જો કે કેટલા સ્ટુડન્ટ્સ છે વોલન્ટિયરમાં, તો આ સાયન્સ ફેરમાં કેટલા સ્ટુડન્ટ વોલન્ટિયર છે જુઓ તો ગણી નાખો. તો પહેલું જે બોક્સ છે, પહેલા બોક્સમાં કેટલા 3 છે, બીજામાં 3, પછી ત્રીજું છે એટલે 3 × 3 = 6 પ્લસ એના પછી જુઓ 3 અને 2 = 5 એટલે કેટલા થયા 11 થયા, એના પછી બીજા 3 = 14 અને નીચે બીજા 2 એટલે કેટલા થયા 14 × 2 = 16. તો કેટલા વોલન્ટિયર થયા વિદ્યાર્થી મિત્રો? તો 16 વોલન્ટિયર થયા. તો પહેલાના આન્સરમાં આપણે શું લખીશું? 16. સેકન્ડ, હાઉ મેની સ્ટોલ્સ વિલ બી ધેર ઇન ધ સાયન્સ ફેર? તો કેટલા સ્ટોલ છે વિદ્યાર્થી મિત્રો? તો સ્ટોલ કેટલા છે? તો 5 સ્ટોલ છે. કેટલા સ્ટોલ છે? તો 5 અલગ અલગ સ્ટોલ છે. આપણે જોવા જઈએ તો અહીં આગળ 5 લખીશું. નંબર 3, હું વિલ ગાઈડ વંદના, અજીત એન્ડ હરેશ. બરોબર, તો વંદના, અજીત અને હરેશ જો ક્યાં લખ્યું છે? વંદના, અજીત અને હરેશ એમને કોણ ગાઈડ કરશે? તો અહીંયા લખેલું છે વિદ્યાર્થી મિત્રો કોણ? તો સોમાભાઈ અને સાધનાબેન. સોમાભાઈ અને સાધનાબેન એમને ગાઈડ કરશે. તો લખી દેવાનું સોમાભાઈ અને બીજા નંબરમાં કોણ છે? સાધનાબેન. ઓકે, તો આ રીતે તમારી બુકમાં લખેલું છે, લખી નાખજો. એના પછી નંબર 4, હુ વિલ સીટ એટ ધ રજિસ્ટ્રેશન ટેબલ? તો રજિસ્ટ્રેશન ટેબલ ઉપર કોણ બેઠું છે જે આપણે જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો. જો રજિસ્ટ્રેશન ટેબલ ઉપર કોણ બેઠું છે, તો પહેલા નંબરનું જે બોક્સ છે એમાં જો પહેલા નંબરની આ લાઈન સિદ્ધિ, રાજવીર અને વિલિયમ. શું લખ્યું છે? સિદ્ધિ, રાજવીર અને વિલિયમ. તો એના આન્સરમાં આપણે શું લખવાનું છે? સિદ્ધિ, રાજવીર અને વિલિયમ. એના પછી નંબર 5 છે, હાઉ મેની ટાઈમ્સ વિલ બીઆરસી સર ટીએન્સ ને? તો કેટલા સમય, મેં તમને કીધું તું હમણાં સમજાવતી વખતે હાલ જ કીધું છે, કેટલા સમય એ લોકો સર્વ કરવાના છે? તો એક તો મોર્નિંગમાં અને બીજા નંબરમાં નૂનમાં, એ બે ટાઈમ એ લોકો સર્વ કરશે. તો કેટલા ટાઈમ લખવાનું છે? તો એની અંદર તમારે શું લખવાનું છે? 4 નું અમે કહી દીધું, 5 ની અંદર શું લખવાનું છે? 2 ટાઈમ્સ લખી દીધું. શું લખીશું? 2 ટાઈમ્સ. ઓકે, ઇટ ઇઝ ક્લિયર? ઇઝ ઇટ ક્લિયર? હવે આપણે જે મેન એક્ટિવિટી છે એ એક્ટિવિટી વિશે ડિસ્કસ કરીશું. એક્ટિવિટી નંબર 3, વોટ ઇઝ એક્ટિવિટી નંબર 3? ઇઝ આઈ વિલ બીકમ. મેં તમને કીધું હતું જ્યારે ચેપ્ટરની શરૂઆતમાં કે આઈ વિલ બીકમ એટલે કે હું બનીશ. તો શું બનવાનું છે, સેના વિશે વાત કરવાની છે, ચાલો જોઈ લઈએ. તો એક કામ કરો, તમારા જે આન્સર છે એકવાર જોઈ લો ક્વિકલી, પછી આપણે એક્ટિવિટી નંબર 3 તરફ આગળ જઈએ. ઓકે, તો ચેક ઇન ક્વિકલી, ક્વિકલી ચેક કરી લો તમે. ખાલી જગ્યા પણ ચેક કરી લેજો. બીઆરસી વલ્લા વલસાડ, એના પછી છે વિલ અરાઈવ, ધેન વિલ રજિસ્ટર, ધેન અંકિતભાઈ, એના પછીની બે ખાલી જગ્યા બાજુમાં છે એમાં મેઘા રોહિત લખીશું, એના પછી વિલ અલોટ, એન્ડ ધેન લાસ્ટ વન ઇઝ સાયન્સ ફેર, એના પછી વિલ ગીવ, એના પછી થર્ડ, એના પછીની ખાલી જગ્યામાં વિલ લખવાનું છે, એના પછીની ખાલી જગ્યામાં વિલ અને વિલ ગાઈડ લખીશું, પછી વિલ સર્વ અને લાસ્ટમાં વિલ વેલકમ. એ જ રીતે જે ક્વેશ્ચન આન્સર છે એમાં 16 લખ્યું, પછી 5 લખ્યું, પછી ત્રીજામાં સોમાભાઈ સાધનાબેન લખ્યું, પછી ચોથા નંબરમાં ખબર છે ફર્સ્ટ નંબરનું જે કોલમ છે એની અંદર તમને એનો આન્સર મળી જાય છે, અને નંબર 5 એમાં 2 ટાઈમ્સ. ઓકે, તો ચલો આપણે એક્ટિવિટી નંબર 3 સ્ટાર્ટ કરીએ. દરેક ને કંઈક બનવું છે, દરેકને એક સપનું હોય છે કે કંઈક ને કંઈક બનવાનું, કોઈ લોક
ડોક્ટર બનવાનું હોય, વકીલ બનવાનું હોય, કોઈને સોફ્ટવેર એન્જિનિયર બનવાનું હોય, કોઈને વેબ ડિઝાઇનર બનવાનું હોય છે, તો કેટલાકને શું કરવાનું હોય છે તો ફોટોશોપ કે ગમે તે કંઈક કરવાની ઈચ્છા હોય છે. ઓકે, તો દરેકનું એક સપનું હોય છે, તો એના વિશે જ આપણે ડિસ્કસ કરવાના છીએ. તો એક્ટિવિટી નંબર 3 એમાં સ્ટાર્ટ કરીશું આપણે. ધેર વોઝ એન એસે રાઇટિંગ કોમ્પિટિશન એ બાગપુર પ્રાઇમરી સ્કૂલ. તો આ એસે રાઇટિંગ કોમ્પિટિશન ક્યાં છે? તો બાગપુર પ્રાઇમરી સ્કૂલમાં છે. ધ ટોપિક વોઝ આઈ વિલ બીકમ, અને ટોપિકનું નામ શું હતું? આઈ વિલ બીકમ, એટલે કે હું બનીશ. હિયર આર ધ ટોપ 3 એસેઝ, અને અહીંયા ટોપ 3 એસેઝ છે. તો જે કોમ્પિટિશન હતી એમાં આઈ વિલ બીકમ એટલે કે હું બનીશ, એમ મોટો થઈને શું બનીશ, તો એ ફ્યુચરમાં શું બનવાના છે, તો એના વિશે એક એસે કોમ્પિટિશન હતી. તો એસે કોમ્પિટિશનમાં જે લોકોના એસે સિલેક્ટ થયા છે તો એના વિશે આપણે ડિસ્કસ કરવાનું છે. તો કયા કયા 3 લોકો હતા? જો એક સિદ્ધાર્થ, બીજા નંબરમાં ઈવા અને ત્રીજા નંબરમાં નીતિ. તો આ 3 જણાના એસે જે હતા એ સિલેક્ટ થયા હતા. તો સિદ્ધાર્થ શું લખે છે? આઈ વોન્ટ ટુ બીકમ અ ટીચર. તો એને શું બનવું છે વિદ્યાર્થી મિત્રો? તો ટીચર બનવું છે. તો ટીચર કેમ બનવું છે એના વિશે એ લખે છે. આઈ વિલ લાફ વિથ માય સ્ટુડન્ટ, હું મારા સ્ટુડન્ટ સાથે હસીશ. આઈ વિલ નોટ શાઉટ એટ ધેમ, હું તેમની સાથે હું આઈ વિલ નોટ શાઉટ એટ ધેમ, હું એમની સામે શાઉટ નહીં કરું, અવાજ નહીં કરું, બટ વિલ શાઉટ વિથ ધેમ, હું તેમની સાથે અવાજ કરીશ. આઈ વિલ નેવર ઇન્સલ્ટ. તો અહીંયા એક શબ્દ છે આપણે લખી નાખીએ, તો તો હું કદી પણ મારા સ્ટુડન્ટનો ઇન્સલ્ટ કરીશ નહીં. માય સ્ટુડન્ટ્સ એન્ડ વિલ નોટ ફાઇન્ડ ફોલ્ટ વિથ ધેમ, અને એમના જે ફોલ્ટ એટલે કે એમની જે ભૂલો છે એ પણ હું શોધીશ નહીં. એવરી સ્ટુડન્ટ હેઝ સમ સ્પેશિયલ એબિલિટી, કે દરેક સ્ટુડન્ટને એક ખાસ એબિલિટી. એબિલિટી એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો? તો એબિલિટી એટલે થાય કાર્યક્ષમતા. એબિલિટી એટલે કાર્યક્ષમતા. તો દરેક વિદ્યાર્થીની શું હોય છે? કાર્યક્ષમતા હોય, બરાબર. કાર્યક્ષમતા એટલે દરેક વિદ્યાર્થી કોઈ એક સબ્જેક્ટની અંદર એ પારંગત હોય. આઈ વિલ પ્લે વિથ ધેમ, હું તેમની સાથે શું કરીશ? પ્લે કરીશ, એટલે કે રમીશ. અને બીજા નંબરનું શું કીધું છે? વિલ ડિસ્કવર ધેર સ્પેશિયલ એબિલિટીઝ, હું શું કરીશ? તેમની સ્પેશિયલ એબિલિટીઝને ડિસ્કવર કરીશ. હવે અહીંયા એક બાઇકનું નામ છે ડિસ્કવર. તો ડિસ્કવર એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો? તો જો ડિસ્કવર એટલે શોધવું. ડિસ્કવર એટલે શું થયું? કરું, શોધવું, એ જેને કહીએ ડિસ્કવર. અથવા તો ડિસ્કવર એટલે બીજા નંબરમાં કહીએ તો શોધી નાખવું. ઓકે, માય સ્ટુડન્ટ વિલ ગીવ ધેર ઓપિનિયન્સ ઇન ધ ક્લાસ, અને મારા જે વિદ્યાર્થી મિત્રો છે એ શું આપી શકશે? તો ઓપિનિયન આપી શકશે, એટલે અભિપ્રાય આપી શકશે કે ભાઈ તમે આમ કરવું જોઈએ, તેમ કરવું જોઈએ, એટલે એમના જે સુઝાવ જે છે એ આપી શકશે. તો અહીંયા આગળ આપણે લખીએ એના માટેનું ઇંગ્લિશ છે ઓપિનિયન. ઓપિનિયન એટલે અભિપ્રાય, બરોબર. બીજા નંબર લખીએ મંતવ્ય. ઓકે, આપણે શોર્ટમાં જોઈએ તો અભિપ્રાય આપણે ધ્યાન રાખવાનો, બરોબર. આ લગભગ તમને યાદ હશે અભિપ્રાય, જેને આપણે સુઝાવ પણ કહીએ છીએ, બરોબર. તો ઓપિનિયન એટલે અભિપ્રાય. ઇન ધ ક્લાસ આઈ વિલ નોટ ઇન્સિસ્ટ. ઇન્સિસ્ટ અહીંયા બીજો સ્પેલિંગ છે. તો ઇન્સિસ્ટ એટલે શું થાય છે? ઇન્સિસ્ટ એટલે થાય આગ્રહ રાખવો. ઇન્સિસ્ટ એટલે આગ્રહ રાખવો. તો શેનો આગ્રહ નથી રાખવાનો? તો પિન ડ્રોપ સાયલેન્સ. તો મારા ક્લાસરૂમમાં ક્યારેય પણ હું પિન ડ્રોપ સાયલેન્સનો આગ્રહ નહીં રાખું એવું એ કહે છે.
there will be cheerful voices in my class. મારા ક્લાસમાં cheerful એટલે કે આનંદદાયક, બરોબર કે આમ મસ્તીના મૂડમાં જે અવાજો નીકળતા હોય એવા અવાજો મારા ક્લાસમાં હશે. I dislike lectures. મને લેક્ચર્સ પસંદ નથી. So I will teach my student through activities. તો મને લેક્ચર પસંદ નથી તો હું મારા જે બાળ જે વિદ્યાર્થીઓ છે એમને હું એક્ટિવિટી દ્વારા ભણાવીશ. I will do a lot of listening, speaking and hands on activities together. એટલે કે અમે બધા શું કરીશું, લિસનિંગ એટલે કે સાંભળવાની બોલવાની એકબીજા સાથે એક્ટિવિટી કરીશું, ટુગેધર એટલે એકબીજા સાથે લખી નાખીએ આપણે ટુગેધર. Okay, yes, we will go out sing, dance and have fun together. એટલે કે વી વિલ ગો આઉટ એટલે કે અમે બહાર જઈશું, પછી શું કરીશું, સિંગ કરીશું, ગાઈશું, પછી ડાન્સ કરીશું અને બીજા નંબરમાં હેવ ફન ટુગેધર અને એકબીજા સાથે શું કરીશું, આનંદ કરીશું. ઇન શોર્ટ અને ટૂંકમાં કહું તો આઈ વિલ બી અ ફ્રેન્ડ ફોર ઓલ અને હું બધાનો મિત્ર બનીને રહીશ. ધે ઓલ વિલ લવ મી, તેઓ બધા જ મને પસંદ કરશે. આઈ વિલ એન્જોય માય લાઈફ એઝ અ ટીચર અને હું મારી લાઈફ ટીચર તરીકે એન્જોય કરીશ. ઓકે, તો આ બધે કોણ લખે છે, તો સિદ્ધાર્થ લખે છે, બરોબર. તો સિદ્ધાર્થને શું છે, તો ટીચર બનવું છે, બાળકોની જોડે ફ્રેન્ડ બનીને એને રહેવું છે અને એ એક્ટિવિટી થ્રુ ભણાવવાનો આગ્રહ રાખે છે અને બાળકોને ક્યારે પણ ઇન્સલ્ટ નહીં કરવાનું અને એમની સાથે ફન કરવાનું મને ગમે છે. હવે આપણે જોઈએ એ વાત શું લખે છે. તો લાસ્ટ જાન્યુઆરી આઈ વેન્ટ ટુ માય અંકલ્સ પ્લેસ, ઇટ ઇઝ ઇન વડાગા. તો હવે પૂછે કે ઇવાના જે અંકલ છે ક્યાં રહે છે, તો આપણે શું લખીએ, તો ક્યાં, વડાગા. શું લખે છે હવે ઇવા, શું લખે છે એના ઉપર આપણે ફોકસ કરીશું. તો ઇવા લખે છે, લાસ્ટ જાન્યુઆરી આઈ વેન્ટ ટુ માય અંકલ્સ પ્લેસ, ઇટ ઇઝ ઇન વડાગામ નિયર ખંભાત. તો વડાગામ જે ખંભાતની નજીક આવેલું છે એની વાત કરે છે. A group of young boys and girls from Baroda came there. એટલે કે ઘણા છોકરા છોકરીઓનું ગ્રુપ બરોડાથી ત્યાં આગળ આવે છે. They crossed the bay of Khambhat. અને તેઓ શું ક્રોસ કરે છે, બે. બે એટલે શું થાય, ખાડી. બે એટલે શું કહેવાય, ખાડી અથવા ખા કહેવાય. બે એટલે ખાડી, બરોબર, આખા એને આપણે શું કહીએ, બે. ઓકે, yes, near Khambhat the group of came there. They crossed the bay of Khambhat. બે એટલે શું, ખાડી અથવા આખા થઈ શકે, ખંભાત નો આખા અથવા ખાડી, ત્યાં થઈને આવે છે. The bay of Khambhat on foot when there was no tide. ક્યારે આવે છે, તો જ્યારે ત્યાં આગળ ભરતી હોતી નથી. They came there to see flock of flamingos at night. તો જે ફ્લેમિંગો છે, જે સુંદર છે, એમને જોવા માટે એ લોકો ત્યાં આવે છે. અહીંયા ફ્લોક છે તો શું છે, નાઇટમાં શું જોવા મળે છે, તો એ ત્યાં આગળ ક્યારે આવે, સાંજે આવે. તો રાતે એમને શું જોવા મળે છે, તો ફ્લોક ઓફ ફ્લેમિંગોઝ એટલે કે ફ્લેમિંગોનું ટોળું એમને જોવા મળે છે. તો આ શબ્દ સાતમામાં પણ આવશે, પણ એના પહેલાં આપણે એક વખત લર્ન કરી દઈશું. તો કયો શબ્દ હતો, ફ્લોક્સ. ફ્લોક એટલે વિદ્યાર્થી મિત્રો ટોળું, અને ફ્લોક્સ એટલે ટોળા, એટલે કે ફ્લેમિંગો એટલે સુખા પક્ષીના ટોળા ત્યાં આવે છે. ધે ઓબ્ઝર્વ એ નાઇટ સ્કાય વિથ અ બિગ ટેલિસ્કોપ, એટલે કે એક મોટો ટેલિસ્કોપ હોય. ઓકે, તો એનાથી એ લોકો શું કરે છે, જોવે છે, એને ઓબ્ઝર્વ કરે છે, નિહાળે છે. ધવલભાઈ વોઝ ધ ઓર્ગેનાઇઝર ઓફ ધીસ ટ્રીપ. તો યાદ રાખો કે આ ટ્રીપના ઓર્ગેનાઇઝર કોણ છે, તો આ ટ્રીપના ઓર્ગેનાઇઝર છે તો ધવલભાઈ. ધવલભાઈ આ ટ્રીપના ઓર્ગેનાઇઝર છે. આઈ ટોક્ડ વિથ ધેમ, મેં તેમની સાથે વાતો કરી. આઈ લર્ન્ડ અ લોટ ઓફ ઇન્ટરેસ્ટિંગ થિંગ અબાઉટ નેચર. મેં એમની પાસેથી આ નેચર એટલે કે પ્રકૃતિ વિશે ઘણી બધી વસ્તુ શીખી.
I will also become a trekking organizer like him. અને મારે પણ તેમની જેમ ટ્રેકિંગ ઓર્ગેનાઇઝર બનવું છે. ટ્રેકિંગ એટલે કે વિદ્યાર્થી મિત્રો શું કે આ રીતે પર્વતારોહણ માટેની અલગ અલગ જે જગ્યા હોય ત્યાં આગળ લઈ જઈએ એને કહેવાય ટ્રેકિંગ. I will study birds, હું પક્ષીઓને ભણીશ. બટરફ્લાઈઝ ઇન્સેક્ટ એટલે જીવજંતુ, એનિમલ્સ પ્રાણીઓ, સોઇલ એટલે કે જમીન એન્ડ ટ્રીઝ આ બધું જ હું ભણીશ. તો આ બધી જે આ બધાને લગતી જે એક્ટિવિટીઝ છે એને શું કહેવાય ટ્રેકિંગ કહેવાય. જેમ આપણે આબુબાજુ ને બાજુ જોઈએ છે ને ઇટ્સ કોલ્ડ ટ્રેકિંગ. ધે આર ઓકે ધે ઓલ આર લવલી પાર્ટ્સ ઓફ અવર વર્લ્ડ. એ બધા શું છે આ દુનિયાના એકદમ સુંદરમાં સુંદર પાર્ટ છે ભાગ છે. આઈ વિલ ઓલ્સો લર્ન સ્કાય ગેઝિંગ. અને જો યુવાને શું લર્ન કરવું છે શું શીખવું છે તો એવો ક્વેશ્ચન પૂછાય તો લખાય કે યુવા વોન્ટ ટુ લર્ન સ્કાય ગેઝિંગ. એને સ્કાય ગેઝિંગ એટલે કે આકાશ દર્શન કરવાની ઈચ્છા છે. તો સ્કાય ગેઝિંગ તો આપણે લખી શકાય. સ્કાય ગેઝિંગ એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો, જો તમને ખ્યાલ ના હોય તો તમારે અંડરલાઈન કરી અને બુકની અંદર લખવું હોય તો લખી શકો છો. સ્કાય ગેઝિંગ એટલે થશે આકાશ દર્શન. નેક્સ્ટ ઓકે યસ આઈ વિલ ટોક ટુ માય ફ્રેન્ડ એન્ડ વી વિલ મેક અ ગ્રુપ. હું મારા મિત્રોની વાત કરીશ અને અમે ગ્રુપ બનાવીશું. એટ ફર્સ્ટ વી વિલ ફાઇન્ડ આઉટ બ્યુટિફુલ પ્લેસીસ ઇન ગુજરાત ઓનલી. અને શું કરીશું પહેલાં તો અમે જે ગુજરાતના જે બ્યુટિફુલ પ્લેસીસ એટલે કે સુંદર સ્થળ છે એ અમે શોધી નાખીશું. ઓકે ગુજરાત ઓનલી એટલે કે ફક્ત ગુજરાતમાં બહારના નહીં. ધવલભાઈ ટોલમી, ધવલભાઈ મને કહે છે વન્સ યુ કેમ ઇન કોન્ટેક્ટ વિથ ધ નેચર. ધવલભાઈએ શું કીધું કોને તો ઇવાને કહે છે. શું કહે છે ઇવાને કે એક વખત તું જ્યારે નેચર એટલે કે પ્રકૃતિના સંપર્કમાં આવે છે યુ વિલ લવ ઇટ મોર. જ્યારે તમે જ્યારે તું પ્રકૃતિના વધારે સંપર્કમાં આવીશ ત્યારે તું પ્રકૃતિને પ્રેમ કરવા લાગીશ. હી ઓલ્સો સેડ ધીસ ઇઝ વેરી ગુડ વર્ક. અને આ ખરેખર ખૂબ જ સુંદર ગામ છે. યુ કેન અર્ન ગુડ મની, તું સારા પૈસા પણ કમાઈ શકે. ઇટ ઇઝ અ સર્વિસ ટુ યંગ જનરેશન. અને આ યંગ જનરેશન માટેની યુવા પેઢી માટેની આ સેવા છે. ઇટ વિલ મેક યોર લાઈફ થ્રિલિંગ. અને તારી લાઈફ કેવી બની જશે થ્રિલિંગ. થ્રિલિંગ એટલે શું થઈ જાય રોમાંચક. ઓકે થ્રિલિંગ એટલે શું થઈ જાય રોમાંચક. થ્રિલ એટલે રોમાંચ અને થ્રિલિંગ એટલે રોમાંચક. ધ નેમ ઓફ માય ઓર્ગેનાઇઝેશન વિલ બી. હવે જો આ જે ઇવા છે ઇવાના ઓર્ગેનાઇઝેશનનું નામ શું હશે તો આપણે ઇવાના ઓર્ગેનાઇઝેશનનું શું નામ હશે તો જો અંદર આપેલું છે ટુગેધર વિથ નેચર. પ્રશ્ન પૂછાય કે ઇવાના ઓર્ગેનાઇઝેશનનું નામ શું હશે તો એ વખતે આપણે લખવાનું ટુગેધર વિથ નેચર એટલે કે પ્રકૃતિ સાથે. વી એટલે કે અમે, માય ફ્રેન્ડ્સ એટલે કે મારા મિત્રો, એન્ડ આઈ અને હું, આઈ વિલ ઓર્ગેનાઇઝ ટ્રીપ વિથ ડિફરન્ટ પાર્ટસ ઓફ ગુજરાત. અને અમે ગુજરાતના અલગ અલગ ભાગોમાં અમે શું કરીશું મુસાફરી કરીશું ટ્રીપ કરીશું. ક્યાં આગળ તો જેવા કે રતન મહાલ, જાંબુઘોડા અને દ્વારકા. બરાબર તો રતન મહાલ, જાંબુઘોડા, દ્વારકા એ બાજુ અમે શું કરીશું ટ્રીપ કરીશું. આઈ હોપ ઓલ ઓફ યુ વિલ જોઈન અસ એન્ડ એન્જોય યોર લાઈફ. અને મને આશા છે કે તમે બધા અમને જોઈન કરશો અને આપણે અને તમે બધા જોઈન કરશો અને તમારી લાઈફને એન્જોય કરશો. તો આ હતું વિદ્યાર્થી મિત્રો ઇવાનું સપનું કે એને સ્કાય ગેઝિંગ કરવું છે, એક આકાશ દર્શન કરવું છે એટલે કે એને શું કરવું છે પ્રકૃતિની જોડે રહી અને કામ કરવું છે. અને અલગ અલગ જે સ્થળો છે જે પ્રકૃતિ દર્શન કરાવે છે બસ એવા સ્થળો એને જોઈએ છે. જેમ કે રતન મહાલ છે, ઓકે અલગ અલગ જેમ આપણે નળ સરોવર કહીએ તો એ બધા શું છે પ્રકૃતિનું દર્શન આપતા એક સરસ મજાના સ્થળો છે. ઓકે તો ત્યાં આગળ એને ટ્રેકિંગ કરવા માટે જવું છે અને એને સ્કાય આ બનવું એને પસંદ છે. ઓકે તો એને પણ ટ્રેકિંગ ઓર્ગેનાઇઝર બનવું છે. હવે નીતિનની વાત કરીએ તો ત્રીજા નંબરનો જે સિલેક્ટ થયેલો હશે તો એ કોનો હતો તો નીતિનનો હતો. આઈ લવ નેચર, મને પ્રકૃતિ પસંદ છે. આઈ લાઈક પોલ્યુશન ફ્રી લાઈફ. તો હવે નીતિનભાઈને શું પસંદ છે તો એમને પ્રકૃતિ પસંદ છે. આઈ લાઈક પોલ્યુશન ફ્રી લાઈફ. બીજા નંબરમાં એમને પોલ્યુશન ફ્રી લાઈફ જોઈએ છે.
So I will become a farmer. So Nitin bhai ne banu chhe farmer ne fere khedut banu chhe. I will have timetable free time. Mane timetable walo jivan nathi gamto Nitin bhai ke. Mare timetable free time chhe. Mare timetable vagar nu jivan mane pasand chhe. I will enjoy all the seasons. Ane mane badhi j season season એટલે જે અત્યારે ચાલી રહી છે ને સીઝન એને સીઝન કહીશું કે મને બધી સીઝન્સ મારી ગમે છે માય ફેમિલી વિલ હેવ હેલ્ધી ફૂડ ફ્રેશ એર એન્ડ હેલ્ધી બી અને મારા જે મારી જે ફેમિલી છે એના માટે હેલ્ધી ફૂડ જેમ કે અત્યારે બહુ આવશ્યક થયું છે હેલ્ધી ફૂડ તો મારા ફેમિલી પાસે હેલ્ધી ફૂડ હશે ફ્રેશ કારણ કે ખેતરમાં ખેતર પણ કામ રાખજો બરોબર એને ખેડૂત હોય તો ખેડૂતને હવા કેવી મળે ચોખ્ખી મળે ને ત્યાં આગળ આવા બધા કારખાનાની બધું ના આવે એટલે ફ્રેશ એર મળશે અને બીજું શું મળશે અને હેલ્ધી ડ્રિંક પણ એમને મળશે ઓકે કે હેલ્ધી ડ્રિંક એટલે કયું આપણે જે કહીએ છીએ ને ઘી દૂધ એ હેલ્ધી ડ્રિંક કહેવાય વી વિલ કીપ શેર ઓફ કાઉસ અમે શું કરીશું અમે એક ગાયનો શેડ રાખીશું એટલે કે એક તબેલો રાખીશું બફેલોસ એન્ડ ગોટ્સ ઇટ વિલ ગીવ અસ મિલ્ક એન્ડ ઓર્ગેનિક ફર્ટિલાઇઝર એ અમને શું કરશે તો એ અમને મિલ્ક એટલે કે દૂધ આપશે અને બીજા નંબરમાં શું આપે છે ઓર્ગેનિક ઓર્ગેનિક એટલે છે શું કહેવાય વિદ્યાર્થી મિત્રો પ્રાકૃતિક કહેવાય પ્રાકૃતિક શું પૂરું પાડે ફર્ટિલાઇઝર તો લખી નાખીએ આપણે ફર્ટિલાઇઝર ફર્ટિલાઇઝર એટલે શું થશે ખાતર બરોબર અને બીજો પણ એક શબ્દ લઈ લઈએ ઓર્ગેનિક ઓર્ગેનિક એટલે શું થઈ જશે ઓર્ગેનિક એટલે પ્રાકૃતિક કહેવાય તો વિદ્યાર્થી મિત્રો જે આપણે છાણિયું ખાતર કહીએ છીએ ને ગાયના છાણમાંથી જે ખાતર બને ને એને શું કહેવાય પ્રાકૃતિક કહેવાય ઓર્ગેનિક ફર્ટિલાઇઝર કહેવાય અત્યારે તો મોટા ભાગનું કેમિકલ વાળું ખાતર થઈ ગયું છે પણ પહેલા વિદ્યાર્થી મિત્રો શું હતું કે એકદમ પ્રાકૃતિક ગાયનું જે કુદરતી ખાતર ગાયના છાણમાંથી બનતું હતું તો એવા ખાતરનો મોસ્ટલી ઉપયોગ થતો હતો આઈ વિલ ગ્રો ઓર્ગેનિક ક્રોપ્સ એટલે કે હું પ્રાકૃતિક શું કરીશ તો ક્રોપ્સ એટલે કે પાક ઉગાડીશ વેજીટેબલ્સ અને ફ્રૂટ્સ એ બધું હું ઉગાડીશ ઓકે ગ્રો એટલે ઉગાડવું એ હું ઉગાડીશ આઈ વિલ મેક પીપલ હેલ્ધી હું લોકોને કેવા બનાવીશ તંદુરસ્ત બનાવીશ ફાર્મિંગ ઇઝ વેરી ગુડ પ્રોફેશન અને ખેતી એ ખૂબ જ સારો વ્યવસાય છે અહીંયા બીજો શબ્દ છે પ્રોફેશન પ્રોફેશન એટલે શું થશે વ્યવસાય ખેતી એક સારો પ્રોફેશન એટલે વ્યવસાય છે ફાર્મર કેન એન્જોય ફેમિલી લાઈફ અને જે ખેડૂત જ છે વિદ્યાર્થી મિત્રો જે આ ફેમિલીની લાઈફ એન્જોય કરી શકતા હોય જોડે દિવસમાં બે વખત જોડે બેસીને જમી શકતા હોય તો એવી લાઈફ જો કોઈને હોય તો ખેડૂત મોસ્ટલી આપણે બધા એક ટાઈમ કદાચ જમતા હોય બરોબર કારણ કે કદાચ એવું હોય કે ફાધર ઓફિસે જાય તો બપોરે ના જમી શકે પણ આ ખેડૂતોની લાઈફ એવી છે કે સવાર સાંજ બે ટાઈમે જોડે ફેમિલી જોડે બેસીને જમી શકે એન્ડ કેન ગીવ હેલ્ધી લાઈફ ટુ અધર અને બધાને કેવી લાઈફ આપે છે તો હેલ્ધી લાઈફ આપે છે ઓકે તો હવે નેક્સ્ટ એક્સરસાઇઝ જોઈએ તો નેક્સ્ટ એક્સરસાઇઝ નું જે ટાઇટલ છે એ વાંચો શું કરવાનું છે એક્સરસાઇઝમાં શેના વિશે માહિતી છે એક વાર જરા જોઈ લો તો જો શું છે સેન્ટેન્સીસ મિક્સઅપ થઈ ગયા છે બહુ એક્સરસાઇઝ નથી આ છે આ ચેપ્ટરની અંદર બહુ એક્સરસાઇઝ નથી જે મેઇન મેઇન એક્સરસાઇઝ છે તે આપણે કમ્પ્લીટ કરી લઈશું તો શું છે સેન્ટેન્સીસ આર મિક્સઅપ હિયર આઈડેન્ટિફાય ધ સેન્ટેન્સ ફોર સિદ્ધાર્થ ઇવા એન્ડ નીતિ રાઇટ ધેમ બિલો તો આમાં જો ઇવા સિદ્ધાર્થ અને નીતિ આ લોકોના સેન્ટેન્સ મિક્સ થઈ ગયા છે કે તમારે ફાઇન્ડ આઉટ કરીને અલગ અલગ કરવાના છે જેમ કે એક સેન્ટેન્સ છે આઈ વિલ નેવર ઇન્સલ્ટ ધ સ્ટુડન્ટ આ વાક્ય કોને લાગુ પડે તો સિદ્ધાર્થને લાગુ પડે તો એ સિદ્ધાર્થમાં લખી આઈ વિલ લર્ન સ્કાય ડાઇવિંગ તો આ સેન્ટેન્સ કોને લાગુ પડે છે તો ઇવાને લાગુ પડે છે કારણ કે એને સ્કાય ડાઇવિંગ શીખવું છે
પછી આઈ વિલ કીપ શેર ઓફ કાઉસ એ કોને લાવવું પડે નીતિને લાવવું પડે તો નીતિમાં લખવાનું તો આ રીતે તમારે વાંચી અને જાતે લખવાનું છે એકદમ ઇઝી છે એમાં કોઈ એક્સપ્લેન કરવા જેવું નથી હવે ટ્રુ ફોલ્સ ની વાત કરીએ રાઈટ ટ્રુ એન્ડ ફોલ્સ ઇઝ સેન્ટેન્સ કરેક્ટ ધ ફોલ્સ સ્ટેટમેન્ટ એન્ડ સે ઇટ ટુ ક્લાસ તો ચલો ચલો સિદ્ધાર્થ વિલ ઇન્સિસ્ટ ટીમ ડ્રોપ સાયલેન્સ ઇન ધ ક્લાસ આ વાક્ય સાચું છે તો નથી તો એના માટે શું લખીશું ફોલ્સ કારણ કે એને ટીમ ડ્રોપ સાયલેન્સ પસંદ નથી ઓકે તો વિલ નોટ આવે બીજામાં વિલ ની જગ્યાએ શું આવે વિલ નોટ આવે નેક્સ્ટ ઇવા વિલ લર્ન સ્કાય ગેઝિંગ તો એ વાત સાચી છે ઇવાને સ્કાય ગેઝિંગ જ શીખવું છે એના પછી નીતિન વિલ યુઝ ઓનલી ઓર્ગેનિક ફર્ટિલાઇઝર અરે કેમિકલ ફર્ટિલાઇઝર લખ્યું છે બરોબર તો નીતિન હંમેશા કેમિકલ ફર્ટિલાઇઝરનો ઉપયોગ કરશે તો ના વિદ્યાર્થી મિત્રો કેમિકલ ફર્ટિલાઇઝરની વાત નથી કરી અહીંયા આગળ કયા ફર્ટિલાઇઝરની વાત કરી છે તો ઓર્ગેનિક ફર્ટિલાઇઝરની વાત કરી છે તો આમાં શું લખીશું આપણે ઓર્ગેનિક ફર્ટિલાઇઝર આવે અને આ વિધાન કેવું થશે ફોલ્સ હશે કેમ કેમિકલની જગ્યાએ શું આવશે ઓર્ગેનિક આવશે સિદ્ધાર્થ વિલ બીકમ અ ફ્રેન્ડ ઓફ હિઝ સ્ટુડન્ટ તો વાત સાચી છે એ એમના સ્ટુડન્ટનો ફ્રેન્ડ બનશે ઇવા વિલ નોટ અર્ન ગુડ મની ઇવા સારા પૈસા નહીં કમાય ના તો નોટ ના આવે ઇવા વિલ અર્ન ગુડ મની ઇવા સારા પૈસા કમાશે તો ત્યાં આગળ આપણે શું લખીશું ફોલ્સ એટલે કે એફ આવશે તો ફરીથી રિપીટ કરી દો પહેલામાં ફોલ્સ બીજામાં ટ્રુ ત્રીજામાં આપણે ફોલ્સ લખીશું ચોથામાં ટ્રુ અને છેલ્લે શું આવશે ફોલ્સ આવશે એના પછી હુ કેન સ્પીક ધીસ સેન્ટેન્સ તો આ સેન્ટેન્સ કોણ બોલી શકે એ આપણે વિચારી અને પ્રસ્તુત કરવાના છે તો જો સ્ટુડન્ટ કીપ ક્વાઇટ ધેર ઇઝ અ બર્ડ ઇન ધેટ ટ્રી બરાબર સ્ટુડન્ટ શાંતિ રાખો કે પેલા ઝાડ ઉપર શું હશે તો પક્ષી છે એટલે શાંતિ રાખો તો આવું કોણ કહી શકે વિદ્યાર્થી મિત્રો હવે તમને પહેલી નજરે લાગે કે સર સિદ્ધાર્થ જવાબ આવે ના સિદ્ધાર્થ જવાબ નહીં આવે કેમ તો આની અંદર જવાબ આવશે ઈવા કારણ કે ઈવા એ શું કરવાનું છે સ્કાય ગેઝિંગ તો પ્રકૃતિની જોડે રહેવાનું છે તો પ્રકૃતિને લગતું એના વિદ્યાર્થીઓને સમજાવશે બરાબર તો અલગ અલગ જગ્યાએ ફરે તો પક્ષી દર્શન ને બધું કરાવે ને તો એના માટે શું લખીશું આપણે આન્સરમાં ઈવા લખીશું ઈવા ઇઝ ધ રાઈટ આન્સર કારણ કે સિદ્ધાર્થ ના લખી શકાય કારણ કે ક્લાસમાં કોઈ પક્ષીઓ હોય નહીં ક્લાસમાં ક્યાં પક્ષી બતાવવાની વાત થાય તો એના માટે આન્સર શું આવશે ઈવા ફ્રેન્ડ્સ વી વિલ ગો ફોર અ મૂવી ઓન 26 જાન્યુઆરી તો કોણ કહી શકે આ વાક્ય તો આ વાક્ય કહી શકે સિદ્ધાર્થ કહી શકે કે 26મી જાન્યુઆરીએ આપણે મૂવી જોવા જવાનું છે વી યુઝ ઓનલી ઓર્ગેનિક ફર્ટિલાઇઝર તો ફર્ટિલાઇઝર આ શબ્દ કોની સાથે જોડાયેલો છે નીતિન સાથે તો અહીંયા આગળ આન્સરમાં આપણે શું લખીશું નીતિન લખીશું દિવેશ વિલ યુ પ્લીઝ ડિસ્ટ્રીબ્યુટ ધીસ વર્ડ કાર્ડ્સ ટુ ઈચ ગ્રુપ તો આ વસ્તુ કોણ બોલી શકે સિદ્ધાર્થ બોલી શકે કે ભાઈ દિવ્યેશ તો આ વર્ડ કાર્ડ્સ જે છે એ બધા ગ્રુપમાં વહેંચી દે તો આ કામ કોણ કરી શકે તો આ એક અભ્યાસને લગતું એક્ટિવિટીઝને લગતું કામ છે તો એક્ટિવિટીઝ કોણ કરાવશે સિદ્ધાર્થ તો અહીંયા આગળ આપણે આન્સરમાં શું લખીશું સિદ્ધાર્થ વી સપ્લાય 200 લિટર્સ ઓફ મિલ્ક તો જો અહીંયા દૂધ દહીંની વાત આવી છે તો 200 લિટર દૂધની શેની વાત કરવાની છે દૂધની તો 200 લિટર દૂધ એ દરરોજ સપ્લાય કરવાની વાત છે તો કોણ કરશે તો નીતિન કરશે તો એમાં નીતિન આવશે વોટ વિલ યુ બીકમ અ ટીચર ટ્રેકિંગ ઓર્ગેનાઇઝર ઓર ફાર્મર વોટ વિલ યુ ડૂ ધેન યુ કેન એડ યોર આઈડિયાઝ ઓલસો તો એમાં તમારા આઈડિયા તમારી જાતે લખવાની છે કે તમારે ટીચર ટ્રેકિંગ ઓર્ગેનાઇઝર બનવું છે કે ફાર્મર બનવું છે શું બનવું છે એ એના પછી પેજ ફેરવીશું આપણે વર્ક ઇન ગ્રુપ ગ્રુપ્સ ડિસ્કસ વોટ વિલ યુ નોટ ડુ યુ કેન રાઇટ ઇટ ઇન ગુજરાતી પ્રેઝન્ટ યોર વ્યૂઝ ઇન ક્લાસ તો આની અંદર તમારે તમારા વ્યૂઝ પ્રેઝન્ટ કરવાના છે કે તમારે તમે શું નહીં કર્યું બરાબર તો પહેલા નંબરની અંદર લખેલું છે યુ આર પ્રિન્સિપાલ તમે પ્રિન્સિપાલ છો તો તમે પ્રિન્સિપાલ છો તો તમે શું નહીં કરો તો એ વ્યૂ તમારે તમારી રીતે વિચારીને ગુજરાતીમાં લખવાના છે એના પછી છે યુ વોન્ટ ટુ સ્ટે ફિટ એન્ડ હેલ્ધી તો તમારે ફિટ અને હેલ્ધી એવું છે તો તમે શું નહીં કરો તો એ વસ્તુ તમારે લખવાની છે જે લખતા હોય કે ફાસ્ટ ફૂડ નહીં ખાવા આમ નહીં કરું તે નહીં કરું તમારા મનમાં જે આઈડિયાઝ આવે છે એ આઈડિયાઝ તમારે શું કરવાના છે પ્રેઝન્ટ કરવાના છે ઓકે હવે નેક્સ્ટ છે યુ હેવ એન્યુઅલ એક્ઝામિનેશન નેક્સ્ટ વીક તમારે
નેક્સ્ટ એક્ઝામ છે તો તમે શું નહીં કરો એ લખવાનું છે, શું કરવાનું નહીં, શું નહીં કરો એ લખવાનું છે. કારણ કે લખ્યું છે ડિસ્કસ વોટ વી યુ વોન્ટ ટુ, તમારે શું નહીં કરવું, તો આ તમારે ગુજરાતીમાં લખવાનું છે અને જે વ્યૂઝ છે તમારા મિત્રો સાથે શેર કરવાના છે. ઓકે, એના પછી શું છે, ટોક ધીસ પર્સન ફિલ ધેર ડિટેલ્સ ઇન ટેબલ. તો તમારા જે ફેવરેટ ટીચર છે એનું નામ લખવાનું છે, એમનું એજ્યુકેશન પૂછવાનું છે અને સબ્જેક્ટ ઓફ ઇન્ટરેસ્ટ, એમને શું વસ્તુ ગમે છે એ તમારે આની અંદર ફિલઅપ કરવાની છે. પછી ઓટો ડ્રાઈવર છે તો તમારા ઓટો ડ્રાઈવર, એના પછી તમારા જે ડૉક્ટર છે તમને જે ગમતા હોય ડૉક્ટર વિશે, શોપકીપર દુકાનદાર અને તલાટી. તો આ એક એક્ટિવિટી છે, તમારે કરો કે ના કરો, મરજિયાત એક્ટિવિટી છે. હવે એક્ટિવિટી નંબર 4 જુઓ, વર્ક ઇન ગ્રુપ સિલેક્ટ વન પિક્ચર, રાઇટ શોર્ટ આન્સર બેઝડ ઓન સિલેક્ટ પિક્ચર. તો શોર્ટ આન્સર લખવાના છે કે બેમાંથી ગમે તે એક પિક્ચર સિલેક્ટ કરો અને એના ઉપરથી તમારે આન્સર આપવાનો છે. વોટ વિલ યુ સી ધેર, તો એક મેળાનું ચિત્ર છે તો જો આ બાજુ લખો બરોબર, તો તમે શું લખી શકો, વોટ વિલ યુ સી ધેર. તો મેળાના ચિત્રની વાત કરીએ તો તમે લખી શકો વોટ વિલ યુ સી ધેર, તો લખવાનું આઈ વિલ સી ધ પિક્ચર ઓફ ફેર, હું મેળાનું ચિત્ર જોઉં છું બરોબર. વોટ વિલ યુ ડૂ, તમે ત્યાં આગળ શું કરો છો એ લખવાનું. ફોર એક્ઝામ્પલ મેળાનું ચિત્ર સિલેક્ટ કર્યું બરોબર, તો તમે ત્યાં આગળ શું કરો છો, તો આપણે શું કહીએ, તમે ત્યાં શું કરો પછી કહેવાનું, આઈ એમ એન્જોયિંગ ધ ફેર, હું મેળાને એન્જોય કરું. વોટ વિલ યુ ડૂ, તમે ત્યાં શું કરશો, તો લખવાનું વિલથી પ્રશ્ન બનાવ્યો છે તો આપણે વિલથી બી બનાવી શકાય કે આઈ વિલ એન્જોય ધ ફેર, હું ફેરને એન્જોય કરીશ. ઓકે, ખ્યાલ આવી ગયો. અથવા તો તમે એમ લખી શકો આઈ વિલ બાય સમ ટોયસ, હું કેટલાક ટોયસ એટલે કે રમકડા ખરીદીશ. હવે શું લખ્યું છે, યુ રિટર્ન ફ્રોમ ટ્રીપ, વોટ વિલ યુ ટોક ટુ યોર પેરેન્ટ્સ અબાઉટ યોર ટ્રીપ. તમે પાછા ફરો છો ત્યારે તમારા પેરેન્ટ્સ સાથે આ ટ્રીપ વિશે શું શેર કરશો, શું વાત કરશો એ બરોબર. પણ આ એક્ટિવિટી આપણે બુકમાં લખવાની નથી. હવે એક્ટિવિટી 5, નેક્સ્ટ એક્ટિવિટી તરફ આવો. એક્ટિવિટી 5માં શું છે, કઈ છે અને બરોબર, એમાં 3 વિદ્યાર્થીઓની મદદમાં કરવાની એક્ટિવિટી છે. ને એક્ટિવિટી 6 છે એમાં આપણે કંઈક ખૂટતા અક્ષરો પૂરવાના છે. તો ચલો આપણે ખૂટતા અક્ષર પૂરીએ. પણ જે આપેલું છે પ્લેસ લેટર્સ ઇન રાઇટ ઓર્ડર, એટલે કે જે શબ્દો આપેલા છે ને વિદ્યાર્થી મિત્રો, એને યોગ્ય ક્રમમાં ગોઠવીને શબ્દ બનાવવાનો છે. તો ચલો આપણે એ શબ્દ બનાવી દઈએ. તો પહેલા નંબરમાં કઈ રીતે આવશે તો જોઈ લઈએ આપણે. તો જુઓ નંબર 1 એમાં શું આવશે, સ્વીટ પી બરાબર. પહેલા નંબરમાં શું લખીશું આપણે, સ્વીટ પી, આ રીતે લખવાનું છે સ્વીટ પી. ઓકે, નેક્સ્ટ નેક્સ્ટ છે મેરીગોલ્ડ. એના પછી છે જાસ્મીન. એના પછી છે લોટસ. નેક્સ્ટ વન ઇઝ મોગરા. નેક્સ્ટ વન ઇઝ દલિયા. એના પછી ફ્લોક્સ. આ બધા ફ્લાવરના નામ છે ફ્લોક્સ. ઓકે, એના પછી છે પેન્સી. યસ હોય છે ને, યસ યસ પેન્સી. એન્ડ ધેન હિબિસ્કસ. રાઇટ ઇટ ડાઉન અને એના પછી વિદ્યાર્થી મિત્રો પોઝ પણ દે, એ તમે જાતે લખી દો અને આવડે હું એ મજા આવશે, તમારો ટાઈમ પણ સરસ પાસ થશે અને એક્ટિવિટીની એક્ટિવિટી પણ થઈ જશે. ઓકે, તો જોઈએ ક્રોસવર્ડ છે. જો એની અંદર શું, અંદર શબ્દો લખેલા છે, વર્ડ્સ છે, વોર્ડ છે, લીડ છે, સ્ટેમ છે, રૂટ છે, ફોન છે, બ્રાન્ચીસ છે, ફ્લાવર છે, તો આ તમારે શોધવાના છે બરોબર. ખ્યાલ આવી ગયો, તો તમારે આ ક્રોસ
વર્ડ પઝલ છે, તમારે તમારી રીતે શું કરવાનું છે શોધી નાખવાનું છે. હવે વાત કરીએ આજના હોમવર્કની, તો આજના હોમવર્કમાં તમે શું લખશો? તો આજના હોમવર્કમાં એક્ટિવિટી થ્રીની સી એન્ડ ડી હોમવર્કમાં એક્ટિવિટી યુનિટ આપણું થ્રી એક્ટિવિટી પણ કઈ થ્રી અને એનો સી ડી લખવાનું છે. એક્ટિવિટી સી એન્ડ ડી ઇંગ્લિશની નોટમાં લખવી, બરોબર? તો આ એક્ટિવિટી થ્રી લખી નાખજો. નેક્સ્ટ લેક્ચરથી આપણે વર્કબુક સ્ટાર્ટ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આખે સુધી જય હિન્દ, જય ભારત. સીક ટેક કેર ઓફ યોર સેલ્ફ એન્ડ ગુડ બાય. મળીએ આપણે આવતા લેક્ચરમાં એક વર્કબુક સાથે. દરેક જણ વર્કબુક સાથે રેડી રહેશે.